નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પહેલી ડિસેમ્બરથી નવા નિયમ જાહેર થશે મિત્રો આ વસ્તુ થશે સસ્તી અને બીપીએલમાં ફેરફાર કરવામાં આવશે અને દસ દસ નવા નિયમોની અંદર ફેરફાર કરવામાં આવશે તો આ સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજના વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની સૌથી પહેલાં તો વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો લાભો કાર્ડ રદ થઈ જશે સંપૂર્ણ યાદી તૈયાર કરવામાં આવી છે કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર એ છે કે જો તમે રાશનકાર્ડ છો તો ટૂંક જ સમયની અંદર તમારું કાર્ડ પણ રદ થઈ શકે છે કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી મુજબ દેશભરમાં લાખો લોકો રેશન કાર્ડ રદ કરવામાં આવશે હવે દેશના લાખ લાખો લોકો રેશન કાર્ડ મફત રાશન સુવિધા નહીં મળે તો દસ લાખ કાર્ડ રદ કરવામાં આવ્યા છે અત્યારે તો સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ દસ લાખ લોકો નકલી રીતે ફી રાશન સુવિધાનો લાભ રહ્યા છે એટલે કે હવે દસ લાખ જે લોકો છે એમના જે કાર્ડ છે એ રદ કરવામાં આવશે જેથી એમને એનાનો લાભ નહીં મળે તો વધુમાં જાણીએ તો કેજરીવાલ કર્મચારીઓને ગેરંટી એટલે કે સરકાર કર્મચારીઓ એક મુખ્ય માંગણી હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને જેને લઈને કેજરીવાલે કહ્યું છે કે ગુજરાતમાં પણ બધા જ સરકારી કર્મચારીઓને ગેરંટી આપું છું કે જો તમારું જે ગુજરાત આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એક મહિનાની અંદર જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે અને તેમણે કહ્યું છે કે આવું થશે તો જ જૂની પેન્શન યોજના બાબતે એકત્રીસ જાન્યુઆરી પહેલાં નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવશે અને પંજાબ જૂની પેન્શન યોજના લાગુ કરી છે એ રીતે ગુજરાતની અંદર પણ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે વધુમાં જે જાણતી છે કે ટ્રાયલ ન્યૂ ન્યૂ ટ્રાફિક ઓર્ડર એટલે કે ટુ પોઈન્ટ ઝીરો એટલે કે ભારતીય ટેલિકોમ રેગ્યુલર ઓથોરિટી મંગળવારે નવા ફે ડેરીફ ઓર્ડર એટલે કે એન ટી ઓ ટુ પોઈન્ટ ઝીરોમાં સુધારો કર્યો છે કે હવે કેબલ અને ડીએસસી ગ્રાહકોને રાહત મળી શકે નવા નિયમ એટલે કે ઓગણીસ રૂપિયાની ઓછી કિંમતની જે ચેનલો બુક માટે જોડાઈ શકશે અને આ કારણે ટ્રાયલ સેક્રેટરી વી રંધુવંદને નવા નિયમો અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે તો સેકન્ડમાં જાણીએ કે પહેલી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી લાગુ થશે ટ્રાયલના નવા નિયમ પહેલી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી લાગુ થશે અને ટ્રાયલ કહે છે કે ટેલિવિઝન ચેનલના તમામ વિક્રેતાઓને ખાતરી થશે કે એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં ગ્રાહકો તેમના દ્વારા પસંદ કરાવેલ બુક અને ચેનલો અનુસાર સેવા પૂરી કરવામાં આવશે એટલે કે ટ્રાયલ દ્વારા એ પણ કહેવામાં આવે છે કે તમામ બ્રોડકાસ્ટ સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસ સુધીમાં ચેનલનું નામ પાસા ચેનલો નહીં અને એમ અને ચેનલનું નામ બૂકીને રચના અને એમ આર પીના કોઈપણ ફેરફાર જાણ કરશે મિત્રો જે તમે જાણી શકો છો અત્યારે ચેનલો મોંઘી છે હવે સસ્તી કરવામાં આવશે તમારે જેટલી ચેનલો જોવી હોય એના જ પૈસા પે કરવાના રહેશે તો મિત્રો વધુમાં છે કે પી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતો છે એમને ભારે નુકસાન થઈ શકે છે તો મિત્રો ધાણાની મંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને તેમના ખાતામાં સીધા પૈસા આપવામાં આવશે ભારત સરકાર આ યોજના સમય સમયે ફેરબદલી કરતી હોય છે હવે નવા નિયમ લાગુ કરવા કરવા છે કે આ નિયમ અંતર્ગત બાર કરોડ જે ખેડૂત પ્રભાવિત થયા છે તો કેન્દ્ર સરકારે પીએમ કિસાનની યોજનામાં ફેરફાર કરતા હવે સ્ટેટસ જોવા માટે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર ફરજિયાત કર્યો છે હવે આધાર કાર્ડ નંબર સાથે કિસાન પોર્ટલ પર જઈ શકશે સ્ટેટસ એટલે કે ચેક કરી શકશે મારા તમારા ખાતાની અંદર કેટલા પૈસા આવ્યા છે એ ચેક કરી શકશે પહેલાં જે વેબસાઈટની અંદર ડાયરેક્ટ ડાયરેક્ટ ખબર પડતી હતી મિત્રો એ હવે પ્રથાની અંદર જે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ કાર્ડ નંબર નાખવાનો રહેશે મિત્રો વધુમાં જાણી કે પંદર વર્ષથી આ સરકારે વાહનો બની જે કબાટ જકટરી જાણે નિયમ થયો છે મિત્રો એની અંદર જાણે કે પર્યાવરણમાં વધુ રહેલા પ્રદૂષણને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર સતત કામ કરી રહી છે અને આ માટે પહેલે ઘણા નિયમો પણ બહાર આવી ચૂક્યા છે અને આ ક્રમ વધુ એક નવો નિયમ આવી ચૂક્યો છે અને સરકારે પહેલાંથી જ જૂના ખાનગી વાહનો અને ડીઝલ વાહનો એક ચોક્કસ મર્યાદા વધુ ચલાવવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવશે તો મિત્રો કેન્દ્ર પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પંદર વર્ષ પછી તમામ સરકારી વાહનો ચલાવવા દેવામાં આવશે નહીં અને આને આ સમય મૂર્યા પૂરા થયા બાદ આ વાહનોને સ્કેપ કરીને આપવામાં આવશે એટલે કે જે જૂના વાહનો છે પંદર વર્ષથી જૂના એમને કરવા એટલે કે એને કબાડીમાં આપી દેવામાં આવશે તો મિત્રો વધુમાં છે કરોડો રેલ યાત્રીઓ માટે મોટા સમાચાર છે કે દસ વર્ષ પછી આવેલી સિસ્ટમ કરતાં પણ મોદી થઈ જશે ટ્રાવેલ વારંવાર ટ્રેનની મુસાફરી કરો છો અને સામાન્ય ટ્રેનમાં અથવા સ્ટેટ સ્ટેશન પર જે વેચાતો નાસ્તો અથવા ખોરાક ખાવ છો તો જો આ બંને સવાલના જવાબ છે કે જો સાવધાન જો કે કરોડો રેલવે મુસાફરો લાંબા સમય બાદ મોંઘવારી માર સહન કરવો પડી રહ્યો છે તો ખાદ્ય અને ચીજવસ્તુના ભાવ વધારો દસ વર્ષ બાદ નિશ્ચિત માનવામાં આવશે ને વાસ્તવમાં રેલવે દ્વારા દસ વર્ષ ખાદ્ય પદાર્થો સર્વે કરવામાં આવશે પછી સ્ટેશન પ્લેટફોર્મ અને ટ્રેન પરથી જે વેચાતો ખાદ્ય ચીજો દર નક્કી કરવામાં આવશે અને રેલવે દ્વારા દસ વર્ષ માટે માર્કેટ સર્વે કરવામાં આવશે આવશે અને રિપોર્ટના આધારે આગળ નિર્ણય લેવામાં આવશે મિત્રો વધુમાં છે કે કરોડો લોકોને લાગી છે લોટરી હોળી પર મળશે બે સિલિન્ડર જે ગેસના માટલા છે એ આપવામાં આવશે તો સામાન્ય જનતા માટે મોટી ખુશખબર છે કે જો તમે દેશભરમાં વધતા જતા ગેસના ભાવના કારણે પરેશાન છો હવે તમારા માટે બિલકુલ પણ જે ટેન્શન લેવા જરૂર નથી આ વર્ષે હોળી પર સરકાર તમને બે ગેસ સિલિન્ડરમાં જે સુવિધા આપવામાં આવશે મિત્રો હા આવું તમને જણાવવામાં આવ્યું છે કે આ સુવિધા દરેક રેશન કાર્ડ ધારકોને મળશે તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર તરફથી ઉજ્જવલા યોજના ચલાવવામાં આવી રહી છે જેના અંતર્ગત ફ્રી જે ગેસ સિલિન્ડર છે એ તમને સબસિડી સાથે આપવામાં આવશે તો મિત્રો એલપીજી પ્રાઇઝ અંતર્ગત જે છે કે એલપીજી અને ગેસ સિલિન્ડર માટે કે સરકારી તેલ કંપનીઓ મંગળ મંગળવારે સવારે એલપીજી સિલિન્ડરની કિંમતો મોટી ઘટાડો કરી રહ્યો છે તો ઓઇલ કંપનીએ આજે આજે એક ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ જાહેર થયેલા જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો એકસો પંદર રૂપિયાનો ઘટાડો કર્યો છે એટલે કે હવે તમને જે ડિસેમ્બર મહિનાની અંદર આલા છે અને આ પછી દિલ્હી મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ભાવ ઘટાડો કરવામાં આવશે જો કે છ જુલાઈ બે હજાર બાવીસથી થયેલું ગેસ સિલિન્ડર કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જો તમે તેલ કંપનીઓ દર મહિને પહેલી તારીખે જે એલપીજી સિલિન્ડર છે એની કિંમત નક્કી કરશે મિત્રો આ અંતર્ગત આ કે પહેલી ડિસેમ્બરથી તમારા જે ચૌદ પોઈન્ટ બે કિલોનો ગેસ સિલિન્ડર છે એની અંદર તમને એકસો પંદર રૂપિયાનો ફાયદો થશે એ સૌથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો અંદે માત્ર જય ગરવી ગુજરાત